આજે પવિત્રતમ દિવસે શ્રી કૃષ્ણનો જન્મદિવસ એટલે કે જન્માષ્ટમીનો ઉત્સવ આપણે મનાવી રહ્યા છીએ. દેશભરમાં દુનિયાભરમાં પણ આ ઉત્સવ સૌ કોઈ ભક્તો મનાવી રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયની ખાસ વિશિષ્ટતા એ છે કે આજે શ્રી રામાનંદ સ્વામી તેમનો પણ પ્રાગટ્ય દિવસે તે આજના જ દિવસે તે છે. સુમતી માતા અને અજય પિતા તે થકી રામાનંદ સ્વામીનો આજે પ્રાદુર્ભાવ થયો. એ રામાનંદ સ્વામીએ સંપ્રદાયના મૂળ સ્થાપક કહેવાય અને એ રામાનંદ સ્વામી થકી શ્રી સ્વામિનારાયણ ભગવાન ભાગવતી દીક્ષાને તે પામ્યા. તો આજે આજના દિવસે આપણે બધા એવો સંકલ્પ કરીએ કે આપણું જે ભારત વર્ષ સનાતન ધર્મ દિનો દિન આગળ ને આગળ બઢતો જાય, આપણે બધા સ્નેહ શાંતિથી પ્રેમથી બધા રહીએ, સર્વત્ર સુખીના સંતો, સર્વ સંતો નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ માપનુયાત. અને વિશેષમાં ખાસ કરીને અમારા આ અબજી બાપા શ્રી અને તેમના સાથીદાર અમારા સદગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીશ્રીએ આજે આ સત્સંગ મહાસભાની સ્થાપના કરી. સત્સંગ મહાસભાની સ્થાપના કરવાનો હેતુ અને ઉદ્દેશ એ છે ધર્મ શુદ્ધિ અને વૈવધ શુદ્ધિને માટે તેઓ શ્રી સ્થાપના કરી અને આજે એને બરાબર 100 વર્ષ થઈ રહ્યા છે. તેને સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સમગ્ર પરિવાર દેશ વિદેશ ભરે તો સમગ્ર પરિવાર આજે એને વધામણા કરીને એમને પોખી રહ્યા છે. અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ. આવજો સપ્રેમ. જય સ્વામિનારાયણ.